બીજા બ્રેકિંગ ન્યૂઝ અરવલ્લીથી મળી રહ્યા છે. અરવલ્લીમાં પાઇપમાં ભંગાણ સર્જાયો છે. તો મહત્વના સમાચાર જણાવી દઈએ, અરવલ્લીમાં મેશ્વો જળાશયની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું છે. મોડાસાના મેઢાસણ રોડ પર આવેલ પાઇપલાઇન તૂટી હતી. પાઇપલાઇનમાં ભંગાણ થતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે. જોકે તંત્રની નબળી કામગીરી પણ હવે સામે આવી ગઈ છે. પાઇપલાઇનમાં ભંગાણ થતા હજારો લીટર પાણીનો વેડફાટ થઈ ગયો. તો અરવલ્લીથી મેશ્વો જળાશયની પાઇપલાઇનમાં ભંગાણ થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. મોડાસાના મેઢાસણ રોડ પર આવેલ પાઇપલાઇન તૂટી જતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો. એક તરફ રાજ્યભરમાં ખેડૂતો પાણી માટે વલખા મારી રહ્યા છે, ત્યારે હવે તંત્રની નબળી કામગીરીને કારણે પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે. અરવલ્લીમાં મેશ્વો જળાશયની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે. જણાવી દઈએ કે મોડાસાના મેઢાસણ રોડ પર આ પાઇપલાઇન આવેલી છે, જેમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો. જોકે પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા તંત્રની નબળી કામગીરી પર પરથી પડદો ઉઠ્યો છે. અરવલ્લીથી મહત્વપૂર્ણ સમાચાર જણાવી દઈએ, મેશ્વો જળાશયમાંથી પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે. એક તરફ રાજ્યભરમાં ખેડૂતો પાણી માટે વલખા મારી રહ્યા છે, લોકોને પીવાનું પાણી નથી મળતું, ત્યારે આવી રીતે પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. આ મામલે મંતવ્ય ન્યૂઝના સંવાદદાતા અતુલ પરમાર જોઈ ગયા છે. જી અતુલ, પાઇપમાં ભંગાણ કઈ રીતે સર્જાયું, તેમજ તંત્ર શું કરી રહ્યું છે? જી, વાત કરવામાં આવે તો શામળાજીની મેસો જળાશયમાંથી ચોથા તબક્કાનું પાણી છોડવામાં આવ્યું છે, ત્યારે અરવલ્લીના લીંબોઈ પાસે માયનોર કેરાની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. તંત્રની બેદરકારી સામે આવતા હજારો લીટર પાણીનો વેફાર જોવા મળ્યો હતો. જી આભાર અતુલ માહિતી આપવા માટે. તો પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે.